એક જંગલ હતું જંગલમાં એક બકરી અને તેના બે બચ્ચા રહે બકરીનું નામ ભટુળી હતું તેઓને રહેવા માટે એક ઘર બનાવવું હતું પરંતુ ઘર બનાવવા કેટલીક વસ્તુઓની જરૂર પડે તેથી બકરીબેનને એક વિચાર આવ્યો અને તેઓ રસ્તાની વચ્ચે જઈને બેસી ગયા અને ગાડાવાડાની રાહ જોવા લાગ્યા તેવામાં એક શેરડીના ગાડાવાળો આવ્યો શેરડીના ગાડાવાળો ભટુડીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગુસ્સે થઈને બોલ્યો એ ભટુડી ઉભી થા રસ્તા વચ્ચે કેમ બેઠી છે ભટુડી બેને કહ્યું એ ગાડાવાળા ગાડાવાળા ભટુડી કોને કહે છે ભટુડી બેન કઈને બોલાવ એટલે ગાડાવાળો તો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો અરે અરે ભટુડી બેન ભટુડી બેન હું તમને શેરડી આપું તમે રસ્તા વચ્ચેથી ખસી એટલે ગાડાવાળા ભાઈએ શેરડીના થોડા સાઠા ભટુડી ને આપ્યા ભટુડી બેને કહ્યું એ ગાડાવાળા ભાઈ આ શેરડીના સાઠા પેલા ઝાડ નીચે મૂકી દો એટલે ગાડાવાળા ભાઈએ શેરડીના સાઠા ઝાડ નીચે મૂકી દીધા પછી ભટુડી બહેન તો પાછા રસ્તા વચ્ચે આવીને બેસી ગયા અને બીજા ગાડાવાળાની રાહ જોવા લાગ્યા ત્યાં તો ભટુડી બહેનને દૂરથી ગોળનું ગાડું આવતું દેખાયું ગોળના ગાડાવાળાએ તો ભટુડી ને રસ્તા વચ્ચે બેઠેલા જોયા તે તો ખૂબ ગુસ્સે થઈ ગયો અને કહ્યું એ ભટુડી રસ્તા વચ્ચેથી ઊભી થા એટલે ભટુડીએ કહ્યું ભટુડી ભટુડી સાનો કહે છે ભટુડી બેન કઈને મોલાવ નહીં તો નહીં ઊભી થાઉ અને થોડા ગોળના ભીલા મને આપતો જા એટલે ગાડાવાળાએ તો કહ્યું અરે અરે ભટુડી બહેન ભટુડી બહેન માફ કરો હું તમને થોડા ગોળના ભીલા આપી દઉં છું એટલે થોડા ગોળના ભીલા ભટુડી બહેન ભટુડી બહેને કહ્યું પેલા ઝાડ નીચે ગોળના ભીલા મૂકી દો એટલે ગાડાવાળાએ ઝાડ નીચે મૂકી દીધા ભટુડી બહેન તો પાછા રસ્તા વચ્ચે આવીને બેસી ગયા અને બીજા ગાડાની રાહ જોવા લાગ્યા ત્યાં તો દૂરથી એક કાચલીનું ગાડું આવ્યું એટલે કાચલીના ગાડાવાળાએ ભટુડીને રસ્તા પર જોઈ એટલે તે ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો એ ભટુડી રસ્તા વચ્ચેથી ઊભી થઈ જા એટલે ભટુડીએ કહ્યું ભટુડી ભટુડી સાના કહો છો બટુડી બહેન કઈને બોલાવો તો જ ઊભી થઈશ અને આ થોડી કાચલીઓ મને આપતા જાઓ એટલે પેલા ગાડાવાળાએ એ કહ્યું માફ કરો માફ કરો બટુડી બહેન લો આ થોડી કાચલીઓ એટલે ભટુડીએ કહ્યું પેલા ઝાડ નીચે મને કાચલીઓ ઉતારી આપો એટલે ગાડાવાળાએ ઝાડ નીચે થોડી કાચલીઓ ઉતારી આપી ભટુડી બહેન તો બધું જંગલમાં લઈ ગઈ અને એક સરસ મજાનું ઘર બનાવ્યું જોયું કેવું સરસ લાગે છે ઘર દેખાય છે ને ગોળની ભેલી વડે દિવાલ બનાવી શેરડીના છાટા સાઠાનું છાપરું બનાવ્યું અને કાચલીઓ વડે તેને ઢાંકી દીધું આમ કરીને ભટુડી બેને તો એક સરસ મજાનું ઘર બનાવ્યું એક દિવસ ભટુડી બેન પાણી ભરવા ગયા અને તેમણે તેમના બચ્ચાને શીખવાડી દીધું કે કોઈ પણ આવે તો ઘરના બારણા ખોલવાના નહીં હું આવીશ તો હું આવું ગીત ગાઈશ ગોળ કેરી ભીતરડી ને શેરડી કેરા ડાંડા કાચલીએ ઘર છાયા ભટુડા બારણા ઉઘાડો બારણા બાકી તો પાણી ભરવા જતી રહી ઘરની પાછળ એક વાઘ ઊભો હતો તેને બધી વાત સાંભળી લીધી થોડી વાર રહીને વાઘ આવ્યો અને પેલું

ઘરની અંદર હતા તેઓને ખબર પડી ગઈ કે આ આપણી માનો અવાજ નથી આ તો બીજા કોઈનો અવાજ છે તેથી ભટુડીના બચ્ચાએ બારણા ઉઘાડ્યા નહીં થોડી વાર રહીને વાઘ ત્યાંથી જતો રહ્યો પછી ભટુડીબેન આવી પહોંચ્યા અને ભટુડીએ ઘરના બારણા પાસે આવીને

અને જલ્દી જલ્દી બારણા ઉઘાડી દીધા અને તેની માને જઈને ભેટી પડ્યા અને મા પાણી ભરવા ગઈ પછી જે થયું હતું તે બધી વાત બંને બચ્ચાએ માને કહી મા તો બંને બચ્ચાને વળગી પડી મિત્રો વાર્તા સાંભળવાની મજા આવી ને તો હવે મને કહો તો કે આપણે કેવા બનવાનું છે હા ભટુડી ના બચ્ચા જેવું ચાલાક અને હોશિયાર આમ તો તમે પણ બધા ચાલાક અને હોશિયાર જ છો સાચી વાત ને